सहजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोड़ा अमदावाद ऑनलाइन अभ्यास श्रेणी में विद्यार्थी मित्रों आपनु स्वागत है। धोरण 11 कॉमर्स विषय गुजराती विषयांक काव्य 21 छे। विद्यार्थी मित्रों उर्मी काव्य अथी लेवामां आव्युं छे, जे नुं नाम छे भगवानो भाग। तेमनो तास 2 विषे તેમાં આપણે માહિતી લઈશું। વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની શરૂઆત કરીશું। અહીંયા આપણે પ્રથમ તાસમાં જોયું કે કવિ રમેશ મોહનલાલ પારેખ જે છે તેમણે આપણને જન્મથી માંડીને મૃત્યુ સુધીની વાત, એટલે કે આખું જીવન જે છે, બાળપણથી જે શરૂઆત થાય આપણા જીવનની, વચ્ચે યૌવન આપણું આવે, પછી વૃદ્ધ અવસ્થા આવે, આ બધી અવસ્થાઓ જે છે એના વિશે માહિતી, કે એમાં આપણે કયા કયા કાર્યો કરીએ। તો જ્યારે બાળપણ હોય આપણું ત્યારે કેવા નિર્મળ હોઈએ, સ્વાર્થહીન હોઈએ, યુવાન થઈએ ત્યારે ઘણું કમાઈએ, કેવા ખોટા સાચા કાર્યો કરીએ, પછી એમાં આપણે ભાઈઓ અને પરિવારજનોથી પોતાનો ભાગનો પોતાના હિસ્સા કરી પોતાની સ્વાર્થવૃત્તિથી જે જીવન જીવીએ, તો કશા જ એવા સમાજને ફાયદાકારક કાર્ય, કોઈ સેવાભાવી જીવન, કોઈ સમાજને મદદરૂપ થાય એવા કશા કાર્ય નહીં કરતા આપણે, અને વૃદ્ધ થઈએ એટલે આપણી પાસે ખાલી આંસુ રહે, અને પાનખર જેવી ઋતુમાં આપણી પાસે ઈશ્વર માંગે તો આપણે ઈશ્વરનો કશો જ ભાગ, એટલે કે ઈશ્વરને ક્યાંય કાર્ય આપણે કર્યા નથી, ઈશ્વરને ક્યાંય આપણે યાદ કરતા નથી, અને ઈશ્વરને કહી શકીએ એવા સમાજ માટે આપણે કશું ઉપયોગી થયા ન હોય, આવી સ્વાર્થવૃત્તિ આપણી યુવા અવસ્થામાં છે। વૃદ્ધ અવસ્થામાં રહેતા આંખમાં બચેલા આંસુ જે છે એ, અને બચેલી જિંદગી જે છે એ આપણે ઈશ્વરને અર્પણ કરીએ, આવું આપણને એમાં કહેવા માગે છે। તો બાળપણમાં ભગવાનનો ભાગ પાડીએ છીએ, જ્યારે આપણે નહીં વૃદ્ધ અવસ્થામાં આપણે ભગવાનના ભાગમાં આપણી બચેલું આયુષ્ય અને દુઃખોના રહેલા આંખના આંસુ છે એ આપીએ છીએ, ખાલી હાથ હોય છે। તો એના વિશે આપણે માહિતી લીધેલી તાસ પ્રથમની અંદર। હવે આપણે શબ્દો દ્વારા વિસ્તારથી જોઈએ। વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે અહીંયા કાવ્યની શરૂઆત કરીશું, તાસ 2ની અંદર શરૂઆત કરીએ, ચાલો જોઈએ। નાનપણમાં બોરા વીણતા, બોરા એટલે નાના ચણિયા બોર જે આવે છે વિદ્યાર્થી મિત્રો એની વાત છે, કે નાના હતા ને ત્યારે શું કરતા, તો કે બધા સાથે રહી અને બોર વીણવા જતા। કાતરા પણ વેતરા, કાતરા પણ વીણે, આંબલીના જે છે બધા ઉપર ચડ્યા હોય, 2-3 નીચે ઊભા હોય મિત્રો, ઉપરથી કાતરા પાડે, નીચેવાળા વીણે, બધા ભેગા થાય અને સાથે બાળપણની મજા લેતા હોય। કોકની વાડીમાં ઘૂસી ચીપડા ચોરતા, કોક શબ્દ તળપતો બીજાની વાડીમાં, ખબર ન હોય એમ છાનમુનું વાડીમાં ઘૂસી જવાનું, ચોરી કરવાની, ચોરતા શું, તો કે ચીબડા, શું કરતા, નાના હતા તો બોર વીણતા, સાથે સાથે કાતરા વીણતા, અને ક્યારેક શું કરતા, તો કે કોઈની વાડીની અંદર ઘૂસી જવાનું છાનમુનું, અને ચીબડા છે ને એ છાનમુના ચોરી લેવાના, ચોરતા। ટેટા પાડતા, ટેટા એટલે વડના ફળનું નામ છે, વડ જે વૃક્ષ છે એની અંદર આવતું ફળ એને ટેટા કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો આ ટેટા શબ્દ છે કોને કહેવામાં આવે છે એ એક વાક્યનો પ્રશ્ન ગ્રામરમાં હોય છે વિદ્યાર્થી, વડ પરનું ફળ જેને ટેટા કહેવામાં આવે છે એ પણ પાડતા બધા સાથે, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા। બધા પહેલાં તો શું કરે, ભેગા થાય સવારમાં અને બોર વીણે, કાતરા વીણે, બીજાની વાડી ઘૂસીને ચીબડા ચોરે, વડના ટેટાઓ પાડે, પછી બધા ભાઈબંધો ભેગા થઈ જાય, જેણે જેણે ખિસ્સામાં ભર્યો હોય ને સામાન એ બધું એક જગ્યાએ બેસીને બધા ઢગલી કરે ભાગ પાડવા માટે, કે આ તારો ભાગ, ના તારો ભાગ, ને એવું જુઓ એના અમુક વિદ્યાર્થી મિત્રો એના ભાઈબંધોના નામ આપ્યા છે, તો જુઓ આ ભાગ ટીકુનો, એક પહેલી ઢગલી ટીકુની, આ ભાગ દીપુનો, આ ભાગ ભણ્યાનો,
કન્યાનો. વિદ્યાર્થી મિત્રો આ ઉલામણા નામ છે, તમને બી મમ્મી બાબુને ચીકુન મોટું નીટું જે બી બોલાવતા હોય એ રીતે અહીંયા એના મિત્રોના નામ આપ્યા છે. આ બધા ભેગા થઈ અને એના ભાગ પાડે. છેવટે એક વધારાની ઢગલી કરીને કહેતા આ ભાગ ભગવાનનો. જો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ મોટી વાત અહીંયા કવિએ પણ કહી છે. બધા ભાગ પડી જાય ને બધાના નામ પ્રમાણે, પછી એક ઢગલી વધારાની કરે છેવલે, છેવટે એટલે કે છેલ્લે. અને પછી બધા શું કહે, આ ભાગ છે ને ભગવાનનો છે ભાઈ, એટલે બધા છે એ વાતને સહમત થાય છે. ક્યારે થાય છે વિદ્યાર્થી મિત્રો? નાનપણમાં. આ શબ્દને યાદ રાખો, નાનપણમાં ભેગા થાય છે, બધા ભાગ પાડી રહ્યા છે ત્યારે બધા જ ભગવાનનો ભાગ પાડવા માટે સંમતિ આપે અને છેલ્લે બધા ભગવાનનો ભાગ પાડે છે કે આ ઢગલી કોની છે. એક તો એક એ ભગવાનની ઢગલી છે આવું કહે. પછી શું થાય છે જોઈએ આગળ. આપણે સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા. બધા જ ભાગ પાડી લીધો વિદ્યાર્થી મિત્રો, એટલે બધાના ભાગમાં જેને જેને પોતાની ઢગલી છે ને પોતાનું ખિસ્સામાં ભરી લે ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીને રમવા દોડી જતા. જે ભગવાનનો ભાગ જે હિસ્સો પાડ્યો છે એ બોર કાતરા ટેટા જે બી છે એ ત્યાં મૂકી અને બધા પોતપોતાનો ભાગ લઈને રમવા માટે દોડી નીકળ્યા. એટલે એ ત્યાં ત્યાં મૂકીને ચાલ્યા જાય કે આ ભગવાનનો ભાગ છે. હવે કેવું માને છે જુઓ નાના બાળકો, ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. બધા બાળકો શું કહે, ભગવાનનો ભાગ ત્યાં મૂકીને રમવા માટે દોડી જતા. ભગવાન છે ને રાતે આવે છે છાનામાના આવે અને પોતાનો ભાગ છે ને ખાઈ જાય. પોતાનો ભાગ છે એ પોતાના ખિસ્સામાં લઈ જાય છે, ખાઈ જાય છે. આવું અમે કહેતા. અમે એટલે ક્યારે વિદ્યાર્થી મિત્રો? નાનપણમાં. જ્યારે નાના છે ત્યારે જે બી ભાગ છે, જે હિસ્સામાં આવ્યો છે મિત્રતામાં ભાગ પડ્યા છે એમાં ભગવાનનો હિસ્સો મૂકે છે. એ હિસ્સો ભગવાન રાત્રે છાનામાના આવે છે એનો હિસ્સો એ લઈ જાય છે, ખાઈ જાય છે. આવું અમે માનતા હતા, કહેતા હતા નાનપણમાં. હવે પલટો થયો, વાત બદલી, જુઓ શું થાય છે. પછી મોટા થયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાળપણ સુધીની વાત પૂર્ણ થઈ જાય છે કે ભગવાન આવે છે એનો ભાગ લઈ જાય છે એવું માનીએ છીએ બાળપણમાં. હવે પછી મોટા થયા એટલે કે યુવાન થયા. બે હાથે ઘણું ભેગું કર્યું. બે હાથે ઘણું ભેગું કરવું એટલે કે ખૂબ મહેનત કરી અને ભેગા ભેગું કર્યું એટલે કે પૈસે ટકે સુખી થયા. ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના ભાગ પાડ્યા વિદ્યાર્થી મિત્રો. જો ગરવખરીના, ગાય ભેંસ બકરીના આ બધાના ભાગ પાડ્યા. ક્યારે પાડ્યા? મોટા થયા ને ત્યારે. અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો, પ્રશ્નાર્થ ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા કવિ છે એ યુવા અવસ્થામાં તમે જે મહેનત કરીને ભેગું કર્યું એના ભાગ કર્યા. ગરવખરી, ગાય ભેંસ બકરી જે બી છે એ બધાનો તમે હિસ્સો કર્યો, ભાગ પાડ્યા મોટા થયા ત્યારે, તો શું તમે ભગવાનનો જુદો ભાગ કાઢ્યો? સવાલ કરે છે. શું કામે? તો કે જ્યારે તમે નાના છો ત્યારે તો તમે ભગવાનનો ભાગ પાડ્યો ને છાનામાના લઈ જતા હતા. હવે યુવાન થયા ત્યારે બધી વસ્તુના તમે ભાગ પાડ્યા, પણ તમે ભગવાનનો ભાગ એમાં પાડ્યો ખરી? સવાલ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખૂબ મહત્ત્વનો સવાલ છે. યુવા અવસ્થામાં ઘણું કમાયા પછી ભાગ પાડો છો, તો ભગવાનનો ભાગ તમે કર્યો ખરી? અહીંયા આ સવાલ છે, કટાક્ષ પણ છે વિદ્યાર્થી મિત્રો. રબીશ, ભગવાનનો ભાગ તુચ્છ, એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો રબીશનો મતલબ થાય છે અર્થહીન, વાયાત વાત. ભગવાનનો તે કંઈ ભાગ હોય? ભગવાનને તે વળી કઈ ચીજ છે? ભગવાન વળી કઈ ચીજ? એટલે કે યુવાન થઈએ છીએ તો ઈશ્વરને ભૂલી જાય છે. આપણી સ્વાર્થ વૃત્તિ, આપણી અહંકાર વૃત્તિને કારણે આપણે ભગવાનથી ઘણા દૂર ચાલ્યા ગયા. એટલે કે સમાજ માટે, કોઈને મદદરૂપ થવા માટે આપણે કશું જ કાર્ય, કોઈ સારા કાર્ય ધર્મ માટે જોડાયેલા રહ્યા નથી. એટલે અર્થ વગરની વાત શું કરો છો? કે ભગવાનનો કંઈ ભાગ હોય? ભગવાનને તે વળી કઈ ચીજ છે? ભગવાન વળી કઈ ચીજ છે? ઈશ્વર એટલે શું? એ કંઈ છે? આવો અહંકાર વૃત્તિવાળો શબ્દ છે એ આપણે યુવા અવસ્થામાં મદભરી
મધુહોશીમાં આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. એનાથી કંઈ ભાગ હોય ભગવાનને વળી? ભગવાન એટલે શું? ભગવાનના કંઈ ભાગ હોય? જુઓ, બાળપણમાં જે ભગવાનનો ભાગ રાખીને માને છે કે ઈશ્વર છે જ, એ જ શ્રદ્ધા યુવા અવસ્થામાં એ જ બાળકની અંદર સ્વાર્થ વૃત્તિને કારણે નષ્ટ થઈ જાય છે. એટલે જ્યારે સંપત્તિના હિસાબ પાડે છે ત્યારે ભાઈનો ભગવાનનો ભાગ નથી. ભગવાન એટલે શું? આવું ઈશ્વર છે એવું પણ માનવા યુવા અવસ્થામાં આપણે તૈયાર નથી. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. આખા જીવનના યુવાનીની અંદર હાથમાં ઘણું બધું આવ્યું. સુખ આવ્યા, ઉમંગ એટલે આનંદ આવ્યા, સગાઈઓ, લગ્ન કર્યા, લગ્નમાં બધા જયા, બહુ બધું શણગાર્યું, બહુ બધા ખર્ચા પણ કર્યા, હાથમાં ઘણું ઘણું આવ્યું. ખૂબ સુખ સંપત્તિ સમૃદ્ધિ આવી, યુવાનીની અંદર આવી. અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. યુવાની અવસ્થાની અંદર આ બધું વસ્તુ કર્યું, ઘણા બધા પ્રસંગો આવ્યા, બધું જ કર્યું યુવાનીમાં. એ સમયે ભગવાન કોણ છે આવું પણ આપણે અહંકાર વૃત્તિમાં કહ્યું. પણ એક દિવસ શું થયું? તો કે અચાનક ગઈ રાતે ભગવાન કાલે આવ્યા. રાતે ભગવાને કહ્યું, એટલે આ ઊંઘે છે કે જાગે છે? મારો ભાગ ક્યાં છે? આ સંપત્તિ તે વેચી, તારો ભાગ તો તે કાઢ્યો, પરિવારમાં જેટલા છો બધાના હિસ્સા તો કર્યા, મારો હિસ્સો ક્યાં છે? યુવાન માણસ ઈશ્વર શું છે એવું જ માનતો નથી. અને એવું પૂછી લે, એલા મારો ભાગ, તમે બધું તો ઘણું બધું કર્યું તમારા જીવનમાં, મેં તમને બધું આપ્યું, સુખ સંપત્તિ સપનાઓ તમારા સાકાર કર્યા, સગાઈ કરી, પ્રેમ કર્યો, લગ્ન કર્યા, બધા આનંદ ઉમંગ કર્યા, બધું જ તમને મેં આપ્યું છે, બધું જ તમને મળ્યું, તમે ભાગ પણ કર્યા, બધી સમૃદ્ધિ મેળવી, પણ મારો હિસ્સો ક્યાં છે? મારો ભાગ લાવ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ તાસને પૂર્ણ કરીશું. અને અહીંયા યુવા અવસ્થાની જે સ્થિતિ છે એ કવિએ અહીંયા સુધી કરી છે. હવે સ્થિતિ ત્રીજી આવશે, વૃદ્ધ અવસ્થા, કે બધું મેળવ્યા પછી સ્થિતિ શું છે. ભગવાને જ્યારે માંગ્યું આપણી પાસે કે તે કંઈ શું કામ કર્યા છે, તો આપણે અંદરનો આપણો શું જવાબ છે, અહીંયા શું કહે છે. હરેક માણસ યુવાનની ગયા પછીની ઘટના આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તાસ બે પૂર્ણ કરીશું. આગળનું જે કાવ્ય છે એ તાસ ત્રણમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.